સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ભણીશું વિષય ગુજરાતી ચેપ્ટર નંબર એક જેનું નામ છે ખિસ્સામાં પહેલવાન હા તો આપણે પેજ નંબર આવીએ સત્તર ઉપર અને ક્વેશ્ચન નંબર પચીસ વિકલ્પો છે એમાં આપણે જોઈએ શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર પચીસ ઉપર આવો ગીતને આધારે વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો અને સાચા વિકલ્પ હોય તો એની સામે હુરે હુરે લખવાનું અને ખોટા વિકલ્પ સામે ફૂરે ફૂરે લખવાનું તો પહેલો પ્રશ્ન છે કે અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે સિત્તેરથી એંશી વર્ષ દસથી થી બાર મહિના કે દસથી બાર વર્ષ તો એમાં સાચો જવાબ આવશે કે દસથી થી બાર મહિના તો આ સાચો જવાબ છે તો એમાં લખશું હુરે હુરે અને બાકીના બે ખોટા છે તો એમાં લખશું ફૂરે ફૂરે સાચો જવાબ કયો દસથી બાર મહિના પછી બીજો અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે તો ત્રણ ઓપ્શન આપેલા છે છ અને સાત છ અથવા સાત છ તેથી સાત તો એમાં આવશે છ અને સાત એટલે પહેલો વિકલ્પ એ સાચો છે તો એમાં આવશે હુરે હુરે અને બાકીના બે પાછળના છે એમાં આવશે ફૂરે ફૂરે પછી ત્રીજો લઈને બારાત આવ્યા એટલે દાંત વરઘડો કાઢીને આવે છે દાંતના જીભ સાથે લગ્ન છે કે ત્રીજો આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા તો આપણે કહીએ છીએ કે બારાત આવે એટલે ઘણા બધા દાંત હોય ત્યારે જ આપણે કહીએ છીએ કે બારાત આવી નહીં તો કેવા લાગે ખોબા લાગે બરાબર એટલે ત્રીજો છે એ સાચો છે તો એમાં આવશે હુરે હુરે અને બાકીના બે આગળના ખોટા છે તો એમાં આવશે ફૂરે ફૂરે તો સાચો જવાબ કયો આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા પછી જોતું નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી બાળકોને બધું જ ભાવતું હોય તેથી કે મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે તેથી તો એમાં સાચું આવશે કે બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે છે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તો એ પહેલું સાચું છે એમાં આવશે હુરે હુરે અને બાકીના બે નીચેના ખોટા છે તો એમાં આવશે ફૂરે ફૂરે હવે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી સિક્સ એટલે છવ્વીસ વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે શોધવાની છે પહેલો અને છેલ્લો શબ્દ લખવાનું છે હવે અહીંયા ઉદાહરણ આપેલું છે કે દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ છે તો એમાં જે પંક્તિ લાગુ પડે આ વાક્યને કઈ લાગુ પડે છે તો એ લખવાનું છે કે બોખામોમાં હથિયારો તાકાત આવ્યા તો એ કાવ્ય પંક્તિ છે એને લગતી છે લાગુ પડે છે આ વાક્યને એટલે લખ્યું છે તો એટલા ઘણા બધા એ આગળના પણ એક એવા વાક્યો છે તો એને કઈ કઈ પંક્તિ એ કાવ્યમાંથી લાગુ પડે છે ગીતમાંથી તો એ આપણે લખશું પહેલી છે એકલું દૂધને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે તો એના આગળ કાવ્યની પંક્તિ છે કે મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા પછી બીજું દાંત આવ્યા એટલે જાત જાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે તો એમાં લખશું કે હવે ભૂસોને ભજીયા આવ્યા ત્રીજું મોંના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે તો એમાં આવશે મોંના પ્લેટમાં છ સાત ભાડુઓ આવ્યા ચોથો આ મોઢાના ઘરમાં તો દાંત વિના હોશાઓ અટલી એકલી અટૂલી હતી તો એમાં આવશે જીભને ને મોમાં સૂનું સૂનું લાગતું હતું પછી પાંચમો સિર ઝુકાવીએ પહેલા આપણે કહીએ ને કે નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઉં છું તો એમાં આવશે કે સિર ઝુકાવીએ પહેલા જે જે કરે લાગ જોઈ બળદામાં બચકું ભરે પછી છઠ્ઠું

કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે તે જુદા ખાનામાં લખવાનું છે હવે ઉપર છે રોટલી શાંત શક્તિ ચડ સોનું જાવ હુરે બચકું ચવાણું ડૂચો બોખો શેરડી બોટલ કચુકા ચોકલેટ જામફળ કેરી તો આ બધા આપેલા છે એ દાંત આવ્યા પહેલા એ શબ્દ લખવાનું અને દાંત આવ્યા પછી કયા શબ્દો સેટ થાય તો એવી રીતે લખવાનું તો હું કહું છું એમાંથી કેટલાક બાકીના તમારે તમારી રીતે લખવાનું જેમ કે દાંત આવ્યા પહેલાં તો શું હોય રોટલી દાંત આવ્યા પછી રોટલી આપણે કહીએ ને કે રોટલી છે એ દાંત આવ્યા પહેલાં ખવાય ન ખવાય બરાબર તો આપણને દાંત આવ્યા પહેલાં શું થાય તો ચડ ચડે ખંજવાળ આવે અને દાંત આવ્યા પછી રોટલી ખવાય પછી પેલું છે શાંત કારણ કે દાંત આવ્યા પહેલાં શાંત હોય એમાં કંઈ હોય નહીં અને આપણે જ કહીએ કે દાંત આવ્યા પછી શક્તિ આવી જાય પછી દાંત આવ્યા પહેલાં બચકું અને દાંત આવ્યા પછી હૂરે હુરે થાય એટલે મજા આવી જાય પછી દાંત આવ્યા પહેલાં ડૂચું ભરાય કાંઈક ને કાંઈક ડૂચાં ભરતા જોઈએ ખંજવાળ આવે એટલે અને દાંત આવ્યા પછી ચવાણું ખવાય બરાબર દાંત આવ્યા પહેલાં બોખો અને દાંત આવ્યા પછી જામફળ ખવાય કેરી ખવાય એવી રીતે તમે લખી શકો છો બરાબર હવે જોઈએ આગળ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી એઈટ પ્રશ્નોના ઉત્તર આપવાના છે અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન છે કે અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડી તો હું કહું કે અક્ષય છે એ હોશિયાર છે કેમ કે પહેલાં એ નમસ્તે અથવા નમસ્કાર કરતો હતો બરાબર નવા નવા આપણે કહીએ કે નવા નવા નુસ્ખા શોધી લાવે અને હોશિયાર હોય એટલે એને બધું આવડે એટલે હોશિયાર છે અક્ષય બીજું દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે અહીંયા કવિ છે એ દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ શું કામ કીધું હતું તો આપણે કહીએ છીએ કે નવા નવા દાંત આવે તો ખંજવાળ થાય બરાબર ખંજવાળ થાય એટલે આપણે કહીએ છીએ કે ઝઘડો અને પંચાત ભરાય બધા દાંત આવી જાય એટલે બધ આપણે કહીએ કે દાંતની પંચાત ભરાણી છે એમ કીધું હશે એમ એટલે બધા દાંત સાથે મળીને ઝઘડો કરે એમ પછી ત્રીજું દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે તો અહીંયા કવિ છે કે શરૂઆતમાં એક જ દાંત આવે અને પછી વારાફરતી ઘણા બધા દાંત આવી જાય તો આપણે કહીએ છીએ કે જાણે આ ખોબામાં આપણા જડબામાં જાણે બધા દાંત જાન લઈને આવ્યા છે પછી ચોથું શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે તો તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કેમ કહ્યું હશે જેમ કે આપણે કહીએ છીએ કે દાંત વગરના અક્ષયને તેના માતા પિતા ભૂખ્યો રાખતા નથી કારણ કે દાંત ન હોવાથી બધી વસ્તુઓ અક્ષય ખાઈ શકતો નથી એટલે કહ્યું હશે એમ કે ભૂખો મારતા હશે એમ પછી પાંચમો અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે કારણ કે નાના બાળકોને એ પ્રેમપૂર્વક વર્તન કરવું પડે કારણ કે એ એવું વર્તાવે કારણ કે એ નવું નવું કાંઈક એવું વર્તન આપણે કરીએ તો એ પણ આપણા પાસેથી નવું વર્તન શીખે એટલે અક્ષય નાનો હોવા છતાં એ માનથી એને બોલાવવામાં આવે છે નહીંતર એવું તોતળું છોતરું બોલવામાં આવે તો એ પછી પણ એવું જ શીખે બાળક એમ એટલે છઠ્ઠું દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે તો અક્ષયના દાંત જલ્દી આવે તો સારું સારું એમ દાંત વગર જીભને એકલું લાગે કારણ કે દાંત વગર જીભ એકલી પડી જાય એમ પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી નાઇન ઉદાહરણને આધારે શબ્દ બનાવવાના બરાબર ત્રણ જોડી ઉમેરવાની જેમ કે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે દાંત એટલે દંતોળિયું વાત એટલે વાતોળિયું સાત એટલે સાતોડિયું બચ્ચું એટલે બચુડિયું લપ એટલે લપ લપસિયું દોઢ એટલે ડોઢિયું તારો એટલે તારોલિયું ધુમાડો એટલે ધુમાડિયું એક એટલે એકલિયું તો અહીંયા તમારે પણ લખવાના જેમ કે મેં લખ્યું બોલું છું કે તાર એટલે તારલિયું હવે આવીએ પેજ નંબર નાઇન્ટીન એટલે કે ઓગણીસ ઉપર સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર ત્રીસ નીચે આપેલા શબ્દો ઝડપથી બોલવાના છે કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે એ કહેવાનું છે આવા બીજા શબ્દો પણ શોધીને બોલવાના છે જેમ કે અહીંયા ઝડપથી બોલી શબ્દ અને જ્યારે હું અક્ષર બોલું છું ત્યારે જીભ દાંતને અડે છે એ પણ જોવાના તબડક તબડક તબાક તબડક પછી બીજું છે થપ 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 થપાટ ઠપ તો થ ઉપર નથી અડતી જીભ જ્યારે પ ઉપર આપણા હોઠ અડે છે જીભ અડે છે બરાબર તાડવાને ધડ 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 તો ધડા મ મ ઉપર અડી ટન 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 ઢીસુમ ઢીસુમ તો ઢીસ ઉપરથી નહીં ઢીસુમ ઉપરથી મ ઉપર એ જીભ અડી બરાબર દડ 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 દડાક દડ દે ધન દે તડ 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 બરાબર તો તડાક

ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે હવે તમે શું શું કરી શકો શું ન કરી શકો એ ચર્ચા કરવાની છે તો તમારી રીતે એ કરી શકો સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે હવે શું શું કરી શકો ગાયબ થઈ ગયા છે તો શું ન કરી શકો એ તમારી રીતે વિચારવાના છે પછી આવી જઈએ થર્ટી ટુ ક્વેશ્ચન ઉપર ત્રણના જૂથમાં કામ કરવાનું છે તમારા દાંતને પાછા બોલાવવા માટે આવેલો પત્ર પૂરો કરવાનું છે કે તમારા દાંતને પાછા તમે બોલાવ્યા એના માટે પત્ર છે એ અહીંયા આપેલો છે તો અહીંયા જે આપણે કહીએ છીએ કે જમણી સાઈડમાં આ જે સરનામું આવે તારીખ લખેલી છે એના ઉપર કે જેને તમે પત્ર લખો છો પછી આ બાજુ ડાબી સાઈડમાં મારા પ્રિય દાંત લખેલા છે તો એને શું કહેવાય તો મારો પ્રિય દાંત અથવા મારા પ્રિય સાહેબ મારા પ્રિય મેડમ તો એવી રીતે તમે જેવો પત્ર લખી શકો તો એ બધું વસ્તુ છે કે એને સંબોધન કહેવાય કે જેને પત્ર લખતા હોઈએ તેને સંબોધન કહેવાય એમ પ્રિય દાંત એમ અને પછી છે તમને કોગડા ભરીને યાદ તો એને શું કહેવાય તો આપણે કહીએ કે એને વિવેક વચન કહેવાય બરાબર આપણા મિત્રને આપણે કયા શબ્દથી બોલાવીએ પ્રિય સખી બેનપણી કે પ્રિય મિત્ર બરાબર એવું લખી શકાય તો પછી જે બીજી લાઈનમાં છે ડાબી સાઈડમાં મારા પ્રિય દાંતની છે તમને કોગળા ભરીને યાદ તો એને વિવેક વચન કહેવાય તો એવી રીતે તમે એ પૂરું કરી શકો છો બરાબર આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહી શકું હું ખાલી જગ્યા ખાલી જગ્યા ને ખાલી જગ્યા જેવી વસ્તુઓ ખાવ જેમ કે તમે જલેબી ખાઓ ગમે તે નાસ્તો કરો ચવાણું ખાઓ એવી બધી વસ્તુઓ લખવાની તમે છે તમે અહીંયા અત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડી હશે તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડશે આમ તો શીરો મને બહુ ભાવે છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે હવે તમે આવી ગયા છો આવી ગયા હશો તો આપણે સરસ સરસ વસ્તુઓ બનાવીશું તમારી આજુબાજુ જે બેન ડાન્સ કરશે હું તમને ખૂબ ચોખ્ખા રાખી સવાર સાંજ છે એ તમે બ્રશ કરશો અને ચા પીને સવારના સરસ મજાની વસ્તુઓ પણ ખાઈ શકશો દાંત આવી ગયા છે એટલે અને હવે હું ચોખ્ખા રાખીશ બીજા ફકરામાં છે કે મહેરબાની કરીને તમે પાછા આવી જશો ને તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી એ મારા વાલા ધોળા રૂપાડા દાંત હું તમને વિનંતી કરું છું અને હા સાથે દાઢબેનને પણ લેતા આવજો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની હું માફી માગું છું તમારા તમારાવાની રાહ જોઉં છું તમે આવશો તો મને રાહત થશે તમને હું સારું સારું ખવડાવીશ આવશો ને અને પછી છેલ્લે છે ખૂણામાં લિખતન એટલે જે પત્ર લખ્યો એ હવે તમારા આવવાની રાહ જોઉં છું તમે આવશો ને મને રાહત થશે એ વિદાય વચન બરાબર કહેવાય અને છેલ્લે લખનાર જે પત્ર લખ્યું છે એ બરાબર જેવી રીતે ઉપર તારીખ ઉપર જે નામ લખ્યું હોય એને એ નીચે લિખતનમાં નામ આવે તો આ વાત થઈ પત્રની બરાબર હવે આવી જઈએ પેજ નંબર વીસ ઉપર ક્વેશ્ચન થર્ટી થ્રી બાળક ચાલતું થાય તો તે પગ આવ્યા છે એમ કહે છે બાળકને પગ આવતા અને પછી શું થાય તે માટે વાક્ય બનાવવાના છે બરાબર તો અહીંયા તે માટે આવા શબ્દ ઉપયોગમાં લઈ શકો તમે અહીંયા વાક્ય બનાવવાનું જેમ કે ખાલી જગ્યા છે બેન ભાઈને પગ આવ્યા તો એ બેન અને ભાઈનું નામ લખવાનું કે જગદીશભાઈના પગ આવ્યા તમારા ભાઈ કે બહેનનું નામ લખી શકો તમે પછી અહીંયા આના વગ આનાથી તમે વાક્ય બનાવી શકો જેમ કે મારા ભાઈનું ઘોડિયું રૂમમાં પડ્યું છે પછી કે ખીલે બાંધી રાખવું તો કોઈ પણ ઢોર હોય એને ખીલે બાંધી રાખવાનું કારણ કે એના પગ આવ્યા છે એટલે ખીલામાંથી એ છૂટી જશે બાળકને પગ આવતા અને પછી શું થાય તો એવું લખવાનું કે બાળકને પગ આવ્યા પછી એ ઘણાની બધી યાત્રાઓ કરશે બાળકને પગ આવ્યા નથી મતલબ હજી એના પહેલાં શું કરશે તો ખાંભોળિયા ભરશે પછી બાળકને પગ આવી ગયા પછી ધમાલ કરશે બાળકના પગ આવી ગયા પછી દોડા દોડ કરશે અને કેટલીક વસ્તુઓ તોડફોડ કરી નાખશે તો એવા વાક્યો તમે લખી શકો છો પછી આગળ ક્વેશ્ચન નંબર થર્ટી ફોર વાંચો મજા કરો સમજો અને સમજાવો તો પહેલો જો અહીંયા ચિત્ર આપેલા છે અહીંયા કે પેલું અહીંયા છે પાંચ આકૃતિ છે જેમ કે ચારમાં ક્વેશ્ચન માર્ક છે અને વચ્ચે ઉદ્ધારચિહ્ન છે તો આપણને કોઈ પ્રશ્ન ન સમજાય અથવા તો જવાબ ન આવડે તો આપણા ઉપર એવા હાવભાવ લાગે ને પ્રશ્નાચિહ્નના પછી આપણે આગળ છે જો અરે રે ઓહો ઓ નો આપણને ક્યાંક આપણે કહીએ છીએ કે એવા ઉદ્ધારવાળા એવા પ્રશ્નો આપણા હાવભાવ ઉપરથી ખબર પડે આપણને કેટલાક પ્રશ્નોનો જવાબ આવડી ગાય તો આપણે વાહ વાહ કરીએ મજા આવી જાય આપણે અને આપણે કહીએ કે કોઈ એવું કામ કર્યું હોય ને ન થાય બરાબર કાંઈક ઢોળાય ચિત્ર દોરતા હોઈએ તો આપણે કહીએ ઢોરાઈ જાય કલર તો અરે રે આ શું થયું એમ એવા ઉદ્ગાર નીકળતા હોય ને તો એવા અહીંયા સમજવાનું મજા કરવાનું અને સમજાવવાનું પછી થર્ટી ફાઇવ ઉપર છે હસીએ શું છે અહીંયા તો જોક્સ છે હસવા જેવું છે ચિન્ટું ડૉક્ટરને શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો ચિન્ટું કહે છે ડૉક્ટરને ડોક્ટર કહે છે ના ચીન્ટું કહે છે હું કાઢી શકું છું ડૉક્ટર કહે છે કેવી રીતે ચૂંટું કે હિ 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 દાંત કાઢી એમ દાંત કાઢવાના દાંત કાઢી રહી હિ હિ થાય ને હા એવી રીતે બરાબર પછી છે છેલ્લો પ્રશ્ન થર્ટી સિક્સ ઉપર લગભગ સરખા મતલબ અહીંયા સમાનાથી શબ્દો છે એના મતલબ પણ આપેલા છે આગું દૂર સૂગ ચડવી અતિશય અણગમો થવો ખાબુચિયું પાણીથી ભરેલો નાનો ખાડો ભીંજાવું એટલે પલળવું નિરાંત એટલે ફુરસદ કરચલી એટલે કોઈ સુંવાળી સાપ વસ્તુ સંકોચવાથી એમાં પડતો કસળ પછી કમાલ એટલે નવાઈ ઘણું સારું એ ફાંકડું એટલે ફકડ કડક એટલે કઠણ સંચો એટલે કપડાં સીવાનું મશીન અતિશય એટલે ઘણો પુષ્કળ હરખ એટલે આનંદ ડાબુનો મતલબ થાય છે ડાઘો છાંકો પાડવો એટલે રોફ કરવો અવનવું એટલે નવી નવી જાતનું જાણકાર એટલે જાણનાર ચોકઠું એટલે દાંતનું ચોકઠું બચકું એટલે કરડવું ગાયબ એટલે અલોપ થવું ગુમ થયેલું પછી કયાઘરું એટલે કઈ આજ્ઞાંકિત ધમાલ એટલે ધમાચકડી ભાંખોડિયું એટલે ઘૂંટડ્યું ગોઠણ બરાબર તો આ બધા વાત છે આ બધા શબ્દો છે એ સમાનાથી શબ્દો છે અથવા તો અપરિચિત શબ્દો છે આ બધા શબ્દો છે એ તમારે વાંચવાના તો તમને ખ્યાલ આવી જાય કે આ અર્થનો શું મતલબ થાય તો મિત્રો અહીંયા તમારો પહેલો પાઠ છે ખિસ્સામાં પહેલવાન હા એ પૂરું કરીએ છીએ બરાબર